ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, ગઈકાલે આપણે બાદબાકીના દાખલાની સમજ મેળવી હતી. કેવી બાદબાકી જોઈ હતી? દસકાવાળી બાદબાકીના દાખલાની સમજ મેળવી હતી. તો આજે પણ આપણે દસકાવાળી બાદબાકીના દાખલાની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ. સાતમા દાખલાની રકમ જુઓ. 563 માઇનસ 281. 563 માઇનસ 281. કેટલા લખશું? ચાર. છ ની ઉપર કેટલા લખશું? દસ ના દસ ગુણ્યા છ, એટલે દસ ને છ સોળ. બરાબર. હવે 16 માંથી 8 બાદ કરો. 16 માંથી 8 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 8. 4 માંથી 2 બાદ કરીએ તો 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 2. કેટલો આવ્યો જવાબ? 282. જવાબ આવ્યો 282. 8મા દાખલાની રકમ જુઓ. 765 માઇનસ 482. 765 માઇનસ 482. પાંચ માંથી 2 બાદ કર્યો કેટલા બાકી રહે? 3. 6 માંથી 8 બાદ થશે? 9 થાય. શું કરશું? બાજુના સ્થાનેથી ડસકો લઈશું. 7 ની ઉપર કેટલા લખશું? 6. 6 ની ઉપર દસકાના દસ ને છ સોળ. બરાબર. દસકાના દસ ને છ સોળ. સોળ માંથી 8 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 16 માંથી 8 બાદ કરો. ચલો 16 માંથી 8 બાદ કરીએ તો 8. 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 6 માંથી 4 બાદ કરીએ તો 2. કેટલો આવ્યો જવાબ? 283. જવાબ આવ્યો 283. 9મા દાખલાની રકમ જો. 921 માઇનસ 456. 921 માઇનસ 456. 9મી શરત કયા સ્થાનેથી? એકમના સ્થાનેથી. 1માંથી 6 બાદ થશે? 9 થાય. શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી દસકો લેવો પડે. બરાબર. 4 દસકના સ્થાને દસકો લઈને 2 ની ઉપર 1. 1 ની ઉપર કેટલા લખશો? 11. સમજ પડે છે ને? ચાલો 11 માંથી 6 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 11 માંથી 6 બાદ કરો. 5. બરાબર છે. 1 માંથી 5 બાદ થશે? 1 માંથી 5 બાદ થાય? 9 થાય. શું કરવું પડશે? બાજુના સ્થાનમાંથી ડસકો લેવો પડે. ચાલો આગળના સ્થાનમાંથી ડસકો લઈએ. 9 ની ઉપર કેટલા લખશું? 8. અને 1 ની ઉપર કેટલા હશે? દસકો લીધો ને, તો દસકાના દસ ગુણ્યા 1, એટલે કેટલા લખશું? 1 ની ઉપર 11. બરાબર. દસકાના દસ ગુણ્યા 1, એટલે દસ ને 1 11. 1 ની ઉપર લખશું 11. હવે 11 માંથી 5 બાદ કરો. ચલો 11 માંથી 5 બાદ કરો. કેટલા બાકી રહેશે? 6. બરાબર છે. 8 માંથી 4 બાદ કરે તો કેટલા બાકી રહે? 8 માંથી 4 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 4. કેટલો આવ્યો જવાબ? 465. જવાબ આવ્યો આપણો 465. 10મા દાખલાની રકમ જો. 500 માઇનસ 267. 500 માઇનસ 267. 500 માઇનસ 267. ચાલો દાખલો ગણીએ. 0 માંથી 7 બાદ થશે? 9 થાય. બાજુના સ્થાને ડસકો લેવો પડે ને. બાજુના સ્થાનમાં પણ 0 છે, ડસકો લેવાય? ન લેવાય. કોના સ્થાનમાંથી ડસકો લેશું? 100 ના સ્થાનમાંથી. ચાલો 5 ની ઉપર કેટલા લખશું? 4. દસક બાજુમાં ગયા ને, અહીંયા લખશું 10. આ દસક
બાજુના સ્થાનમાં એટલે કે એકમના સ્થાનમાં ઉમેરાતો એક દશક અહીંયા ઓછો થઈ ગયો અહીંયા લખશું દસકાના દસ અને આ દસની ઉપર આપણે લખશું નવ પાંચનો એક દશક ઉમેરાયો સમજાય છે ચાર દસમાંથી સાત બાદ કરો દસમાંથી સાત બાદ કરો કેટલા બાકી રહેશે ત્રણ નવમાંથી છ બાદ કરો કેટલા બાકી રહેશે નવમાંથી છ બાદ કરીએ તો ત્રણ ચારમાંથી બે બાદ કરો કેટલા બાકી રહેશે ચારમાંથી બે બાદ કરીએ તો બે કેટલો જવાબ આવ્યો બસો તેત્રીસ જવાબ આવ્યો બસો તેત્રીસ અગિયારમા દાખલાની રકમ જો પાંચસો છત્રીસ માઇનસ બસો ઇઠ્યોતેર પાંચસો છત્રીસ માઇનસ બસો ઇઠ્યોતેર કેટલા લખશું બે છ ની ઉપર સોળ બરાબર છે ચાલ હવે સોળ માંથી આઠ બાદ કરો સોળ માંથી આઠ બાદ કરે કેટલા બાકી રહે આઠ બે માંથી સાત બાદ થાય નહીં થાય તો શું કરવું પડે આગળના સ્થાનમાંથી દસકો લેવો પડે બરાબર ચાલ પાંચની ઉપર કેટલા લખશું ચાર બેની ઉપર કેટલા લખશું બાર બરાબર ને ચાર કેમ બાર લખ્યા બાજુના સ્થાનમાંથી એ દસકો લીધો દસકો અહીંયા કેટલા હતા બે જો દસમાં બે ઉમેર્યા એટલે બેની ઉપર દસમાં બે ઉમેરો કેટલા થાય બાર તો બેની ઉપર કેટલા લખ્યા બાર બરાબર બારમાંથી સાત બાદ કરો કેટલા બાકી રહેશે બારમાંથી સાત બાદ કરીએ તો પાંચ બરાબર છે ચારમાંથી બે બાદ કરો કેટલા બાકી રહેશે ચારમાંથી બે બાદ કરીએ તો બે કેટલો આવ્યો જવાબ બસો અઠાવન જવાબ આવ્યો બસો અઠાવન આવ્યો બસો અઠાવન બારમા દાખલાની રકમ જુઓ બારમા દાખલાની રકમ નવસો બાવન માઇનસ ચારસો પંચોતેર નવસો બાવન માઇનસ ચારસો પંચોતેર બે માંથી પાંચ બાદ થશે ન થાય બાજુના સ્થાનેથી દસકો લેશું પાંચની ઉપર ચાર બેની ઉપર કેટલા લખશું બાર બારમાંથી પાંચ બાદ કરો કેટલા બાકી રહેશે બારમાંથી પાંચ બાદ કરીએ તો સાત ચારમાંથી સાત બાદ થશે ન થાય શું કરશો આગળના સ્થાનમાં ડસકો લઈએ ને ચાલ ડસકો લેવો પડે ને આગળના સ્થાનમાંથી નવની ઉપર આઠ અહીંયા કેટલા લખશું ચારની ઉપર ચૌદ ચૌદમાંથી સાત બાદ કરીએ તો ચૌદમાંથી સાત બાદ કરીએ કેટલા બાકી રહે સાત ચૌદમાંથી સાત બાદ કરીએ તો સાત બાકી રહે આઠમાંથી ચાર બાદ કરો ચલો બરાબર છે આઠમાંથી ચાર બાદ કરીએ તો કેટલા બાકી રહે ચાર કેટલો આવ્યો જવાબ ચારસો સિત્યોતેર જવાબ આવ્યો ચારસો સિત્યોતેર તો મિત્રો તમારે પણ દસકાવાળી બાદબાકીના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે બરાબર બાદબાકીના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો